નમસ્કાર દર્શક મિત્રો, અતિથિ કાર્યક્રમમાં ફરી એકવાર હું આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અતિથિ કાર્યક્રમની અંદર અમે વિવિધ સેલિબ્રિટીઝને બોલાવીને તેમની મુલાકાત કરાવીએ છીએ આપની સાથે. દર્શક મિત્રો, એવી અંતરંગ વાતો આ કાર્યક્રમ દરમિયાન એટલે કે ગેસ્ટ ઓફ ધ ડે અતિથિમાં અમે કરીએ છીએ. આજે અતિથિ કાર્યક્રમમાં અમારા સ્ટુડિયોમાં હાજર છે એક એવી વિશિષ્ટ વ્યક્તિત્વ કે જેને એનું નામ માત્ર એક એમની ઓળખાણ છે, એમની પોતાની એક આઈડેન્ટિટી છે, અને ગુજરાતમાં રહેતો અથવા તો વિદેશમાં અથવા ભારતમાં કોઈ પણ રહેતો ગુજરાતી કે જેણે ગુજરાતી સમાચાર પત્રો વાંચેલા છે તે આ નામથી ક્યારે પણ અપરિચિત નહીં હોય. ખૂબ જ જાણીતા ફોટોગ્રાફર ઝવેરીલાલ મહેતા આજે અમારી સાથે સ્ટુડિયોમાં છે. ઝવેરીલાલભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. દર્શક મિત્રો, આપને બતાવી દઉં કે ઝવેરીલાલભાઈની એક ઓળખાણ, એમના ફોટોગ્રાફ તો છે, તસવીર જ બોલે છે કે આ ઝવેરીલાલભાઈની જ તસવીર હોઈ શકે. અને બીજું, એમની જે ઓળખાણ છે તેમની હેટ, અને ક્યાંય પણ હજારો લાખોની ભીડમાં પણ ઝવેરીલાલભાઈ ઊભા હોય તો દૂરથી જ ઓળખાઈ આવે. ઝવેરીલાલભાઈ, પહેલાં તો મારે પૂછવું છે આપને કે આ ફિલ્ડની અંદર આપનો પ્રવેશ કઈ રીતે, એક તસવીરકાર તરીકેની કેરિયરની શરૂઆત કરી? આજથી લગભગ 30-35 વર્ષ પહેલાં હું સજ્જે સ્કૂલ ઓફ આર્ટ ભણવા ગયો, કોમર્સ આર્ટ બોમ્બે. ત્યાં કોમર્સ આર્ટ ડિપ્લોમા લીધા પછી હું અમદાવાદ આવ્યો. અમદાવાદમાં ટેક્સટાઇલ અરિંદિલ છે ને, એમાં જોઈન કર્યું ટેક્સટાઇલ આર્ટિસ્ટ તરીકે. ત્યાં મેં 17 વર્ષ નોકરી કરી. એ દરમિયાન હું ફ્રીલાન્સિંગ ફોટોગ્રાફી કરતો હતો. ઓકે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, જનસત્તા, સંદેશ, બધા ફોટોગ્રાફ આપતો હતો. એ દરમિયાન શાંતિલાલ એ માણસ મોકલ્યો રિપોર્ટર મારા ઘેર, ગુજરાત સમાચારના, હા, તંત્રી મુખ્ય તંત્રીજી, તમે દિલ્હી જશો, મારે દિલ્હી બહુ જરૂર છે. તો મારો જીવ તો આમાં જ હતો, એટલે હું સ્કૂટર ને રસોડા થોડો સામાન ચાલે હું દિલ્હી ભેગો થઈ ગયો. પણ દિલ્હીમાં હું 72-76 રહ્યો. ઓકે. એ દરમિયાન મને બહુ મજા આવી પોલિટિકલ માણસોના ચહેરા હાવભાવ નજીક. એ વખતે સિક્યુરિટી હતી ઇન્દિરા ગાંધીનો, આટલેથી પિક્ચર લઈ શકતા નજીકથી. તો મોરારજીભાઈ શું કરે છે, ઇન્દિરા ગાંધી શું કરે છે, એ બધાના જે મુખભાવમાં મને બહુ રસ પડી ગયો. ત્યારથી હું લખતો થઈ ગયો ફોટોગ્રાફી ચેન લાઈનો, અને લોકોમાં વાચકોમાં એ લાઈનો બહુ લોકપ્રિય થઈ. ખાસ કરીને આપને અલગ અલગ વિવિધ જગ્યાએ આપે કાર્ય પ્રદાન આપનું હતું, પરંતુ ગુજરાત સમાચારની અંદર આવ્યા પછી જ્યારે આપની 4 કોલમના ફોટોગ્રાફ્સ, કારણ કે બહુ જ ઓછા તસવીરકારોને આવું એક મળ્યું હશે છૂટી કે જેમની ફોટોગ્રાફ્સ 4 કોલમમાં આવે, પ્રથમ એવો કયો ફોટો હતો ઝવેરીલાલભાઈ કે જે એમ સંતોષ થયો કે નહીં, ના, ઇટ હેઝ બીન પ્રૂવડ કે ઝવેરીલાલભાઈનો ફોટો એટલે આ જ હોય, આ જ ક્વોલિટીનો હોય? મને યાદ છે કે ત્યાં સુધી હિતેન્દ્ર દેસાઈ અને મોરારજી દેસાઈ વચ્ચે મતભેદ બહુ થઈ ગયેલા, કે તિરાડ પડી ગયેલી. એ લોકોને બહુ મજા નથી આવતી વાતો કરવાની, બેસતા હતા સાથે. ભદ્રમાં કોંગ્રેસ હાઉસ છે ને, ત્યાં એ લોકોની એક મિટિંગ હતી, પણ બારણા બંધ હતા, થોડું બારણું ઘાડું રહી ગયેલું. એટલે એમાંથી મેં ફોટો લીધેલો. એ 4 કોલમ પહેલે પાને છપાયો અને મને લખ્યું તિરાડ, એ બંને તિરાડ, એટલે તિરાડ જેવું મેં પિક્ચર આપ્યું હતું. એ લોકોને હજી પણ યાદ છે. એટલે શું એમાં મુખમુદ્રા કેવી હતી બંનેની? બહુ મોઢા ચડેલા હતા બેયના, નજીક બેઠા છતાં દૂર દૂર બેઠા એવું લાગે આપણને. આપને તસવીરો તો ઘણી બધી અલગ અલગ વિવિધ વિષયો ઉપર આપે તસવીરો, કારણ કે કોઈ પણ એવા રાજકારણી બાકી નહીં હોય કે જેને આપે કંડાર્યા નહીં હોય, પરંતુ કયા પ્રકારની તસવીરો આપને પોતાને સંતોષ થાય એવી હોય છે, અથવા તો આપને લાગે કે નહીં મને આવી જોઈએ? પોલિટિકલ ઇસ્યુઝમાં તો આપ કરતા જ હો છો, એના સિવાયના? હું જોડાયો ગુજરાત સમાચારમાં ત્યારે સામાન્ય કેવા પિક્ચર આવતા કે ડાબી બાજુથી બળદેવ ડોસા દેખાય છે, જમણી બાજુ નાના દેખાય છે, આમ દીવડો પકડાતા હોય, રિબન કાપતા હોય, આવા ચિત્રો ઉદ્ઘાટન માટેના જે નોર્મલ. એટલે એ જૂની ફ્રેમમાંથી નીકળીને મેં નવું વિચાર્યું કે કોઈ પણ સામાન્ય માણસને સારું કામ કરતો હોય સમાજમાં, ભલે બુટપાલીસ વાળો હોય કે ગરીબ છોકરો હોય, તો એને પહેલે પાને મૂકવો જોઈએ એનું સારું કામ હોય તો. એટલે એ આખી મેં પરિવર્તન લાવ્યો અને એવા એવા સરસ સ્ટોરી પિક્ચર મૂકવા માટે મેં લાખો ફોટોગ્રાફમાં મોટેભાગે સ્ટોરી જ આપી છે.
પણ જગલાલભાઈ આવી આવી વસ્તુને કન્વિન્સ કરવા માટે જે પણ માલિકો હોય છે, મુદ્રક પ્રકાશકો હોય છે, એ લોકોને કન્વિન્સ તો, કારણ કે નોર્મલી એક ટ્રેન્ડ હોય છે કે પ્રથમ પાને કોઈ પણ ખુશામત કરવા માટે આ મંત્રીનો ફોટો છાપવો, તો એને કઈ રીતે કન્વિન્સ કરી શકાય? કારણ કે આ તો રિયલ સ્ટોરીઝ આપ લાઈફની જે ખરેખર વાસ્તવિકતા છે તે આપ તસવીરો મૂકતા હતા, એમાં કન્વિન્સ કરવામાં તકલીફ પડી હતી ખરી? હું જે તંત્રી માલિકો છે ને એના વિચારોને તાબે કદી થયો નથી, અત્યારે પણ થતો નથી. હું મારી રીતે મને જે ગોઠે એ રીતે જ પિક્ચર લઉં છું અને આપું છું, ભલે ન છપાય પણ મારી ઇમેજ ખંડિત થવા દેતો નથી. જનરલ બહુ સરસ વાત કરી આપે, કારણ કે આ આપનું વ્યક્તિત્વ છે, આપની ઓળખાણ છે કે આર્ટની દ્રષ્ટિએ આપને જે ઠીક લાગે છે તે જ કરો છો. પરંતુ હવે પાછું એ જ વિષયને લઈને હું વર્તમાન પરિસ્થિતિમાં આવી જાઉં. અત્યારના જે પણ ફોટોગ્રાફરો છે, ક્યાંક આપને લાગે છે ખરું કે આપે કીધું કે હું ક્યારે એમની માંગણીને વશ થતો નથી, તો અત્યારે આપને લાગી રહ્યું છે ખરું કે જે માલિકોને સારું લાગે તેવું જ છપાય છે? એ લોકોને અત્યારે તો અમારે ગુજરાત સમાચારમાં તંત્રી ત્રણ છે, બાહુબલીભાઈ, શાંતિભાઈ તો ગુજરી ગયા, શ્યાસભાઈ, પણ અત્યારે હોલનસોલ અમારા શ્યાસભાઈ જ બધું કરે છે. પણ હું મારા ચોઈસના પિક્ચર જ લાવું છું. હું બીજા ફોટોગ્રાફરની વાત કરું છું, ક્યાંક એવું દેખાય છે, હું ફક્ત આપના ગુજરાત સમાચાર કે એની વાત નહીં, જનરલ આપ જોતા હો છો, કારણ કે આપ તો આપની હાથ નીચે કેટલાય બધા લગભગ સેંકડો ફોટોગ્રાફરોને આપે જોયા હશે ગ્રો થતા થતા, દબાવ હોય છે ખરો કે આવું જ લાવવું જોઈએ? મતલબ સૂચના આપતા હશે રિપોર્ટર, ચીફ રિપોર્ટર, કે તમે આવું લાવજો, રોડ ડીસી જોતા હોય છે. પણ મને લાગે છે કે ખેતરમાં તીડ પડે ને એમ આખી ટોળી ફરતી હોય છે ફોટોગ્રાફરોને, એક જ જગ્યાએથી એક જ જતા ફોટા લઈને જતા રહેતા હોય છે, એ ટોળું જ ફરતું હોય છે. તો ફોટોગ્રાફરે સ્વતંત્ર રહેવું જોઈએ, એમાં વિઝ્યુઅલી શું આવી શકે એવું છે, શું લખી શકાયું છે એ બધું વિચારવું જોઈએ. જેમાં હું તો કંઈક લખી શકું એવા ફોટોગ્રાફર જ લઉં છું, કંઈ લખી જ ન શકાય તો એવો ફોટોગ્રાફ લેતો જ નથી. જમીલાલભાઈ, આપે વાત કરી તે પ્રમાણે કે પોતાના સ્વતંત્ર વિચાર જ હોવા જોઈએ, ક્યારે એવો કિસ્સો બન્યો છે ખરો છેલ્લા 50 વર્ષમાં આપ તો વિવિધ ન્યૂઝ પેપર સાથે છો, ક્યારે એવો કિસ્સો ખરો કે આપે કોઈ તસવીર આપે ક્લિક કરી હોય અને પછી આપને કોઈ પણ ન્યૂઝ પેપરના તંત્રી કે માલિકો દ્વારા કહેવામાં આવ્યું હોય કે આ કેમ લીધું, એવો કોઈ તકરાર થઈ હોય એવો કોઈ કિસ્સો ખરો? ના, અત્યારે તો એ લોકો પહેલા તો બરાબર છપાતા બરાબર, પણ અત્યારે તો હવે એ લોકોનો કંઈક વિચાર શ્રેણી બદલી ગઈ છે એવું લાગે છે, કારણ કે અત્યારે જે મારા ચોઈસના ચિત્રો છે ને એ બહુ લેતા નથી, એટલે પછી મેં બુધવારની પૂર્તિમાં શરૂ કર્યું, કારણ કે હું બહુ સમાની છું, સેલ્ફ રિસ્પેક્ટેડ, ગમે તે મારા ફોટા ન છપાય મને ગમે જ નહીં, એટલે મને આમ તો એક કહેવું પડશે કે મને સ્વતંત્રતા બહુ જ આપી છે ખૂબ જ, એટલે મારે એને રોજ મળવું પડતું નથી કે એને પૂછવું પડતું નથી, કોઈ રિપોર્ટરની આંગળી પકડીને મારે ક્યાંય જવું પડતું નથી. 35 વર્ષમાં મેં લાખો ફોટોગ્રાફ આપ્યા, એ સ્વતંત્ર રીતે જ મેં આપ્યા છે, સ્વતંત્ર જ લખ્યું છે તસવીરની છે, અને લોકોને બહુ જ ગમી ગયું છે, એટલે વાચકોને એટલા બધા મારા ફોટોગ્રાફનો વાંચવા ગમે છે, એટલે મારે વિચારપૂર્વક જ ફોટો લેવો પડે જે હું લખી શકું, અને સમાજની જ કંઈક વાત હોય સારી એ પિક્ચર મને એક સારું પાસું જ બનાવવાનો, મને સિનેમા મોડેલોમાં કે એમાં રસ જ નથી જરાય, કારણ કે સિનેમા કે મોડેલના ફોટો લેવા માટે ફોટોગ્રાફરો ભિખારી જેવા લાગતા હોય છે, બહાર ઉભા હોય છે, એ પોતાને સેલ્ફ રિસ્પેક્ટ જેવું છબીકારોને હોવું જોઈએ, પોતાનું આત્મસન્માન નથી નથી રાખતા, અને બધા ઢોલ વગાડવાના જે બહાર ઉભા હોય છે આમ પડા પડી કરતા હોય છે, એ તમે જુઓ છો અત્યારે ટીવીમાં ન્યૂઝમાં જુઓ છો કે કોઈને પકડી લાવે છે ત્યારે પડા પડી કરતા હોય, આવું નહીં હોવું જોઈએ. ઝવેલાલભાઈ, આપે વાત કરી તે પ્રમાણે કે કોઈ પણ સમાજના એક અલગ પાસાને આપ કંડારો છો, પણ એની સાથે સાથે જે લાઇન્સ નીચે લખો છો એ પણ એટલી સચોટ હોય છે અને એ પણ એટલી પૂરક જ હોય છે, તસવીરની સાથે ખૂબ જ એપ્રોપ્રિએટ હોય છે, તો આ બધા તસવીરનો એક આપનો વિષય, સારી તસવીર ખેંચવી અને સાથે સાથે આ લખવું, એના માટે આપની કેટલી મહેનત છે અથવા તો ઘણું બધું વાંચન છે એ વિશેની ચર્ચા કરીશું. પરંતુ દર્શક મિત્રો, લઈ લઈએ એક નાનકડો બ્રેક.
દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. અતિથિ એટલે ગેસ્ટ ઓફ ધ ડે. સિટી ન્યૂઝના વિશેષ કાર્યક્રમની અંદર અમે મુલાકાત કરી આવ્યા છે આપને વિશિષ્ટ વ્યક્તિઓ સાથે, અને આજે અમારી સાથે સ્ટુડિયોમાં અતિથિ કાર્યક્રમમાં છે જાણીતા તસવીરકાર ઝવેરલાલ મહેતા. ઝવેરલાલજી, આપણે બ્રેક પહેલા વાત ચાલતી હતી તે પ્રમાણે કે તસવીરની નીચે જે આપ લાઇન્સ લખો છો એ પણ એટલી એપ્રોપ્રિએટ હોય છે, તો આ જે નીચે લાઇનોની અંદર આપના અમુક સૂચક શબ્દો પણ હોય છે, તો એના માટેનું વાંચન, ગહન વાંચન, અથવા તો લોકોની વચ્ચે રહીને એમના શબ્દો, એમના જ વિચારો મૂકો છો, બંને વસ્તુ કઈ રીતે શક્ય બને છે? મને પોતાને જે ઘણી વાર આશ્ચર્ય થાય છે કે આ બધું કેવી રીતે આવ્યું છે. કેમેરા સાથે કુદરતી કલમ પણ આપી દીધી, એટલે મને એવું લાગે છે અંદરથી કે સરસ્વતીની બહુ કૃપા છે. અને એટલા માટે ઘણા વખત પછી કેટલા શાસ્ત્રી આવ્યા, મને સરસ્વતીની મોટી મૂર્તિ મારા ઘેર આપી ગયા, મારું સ્વાગત કર્યું અને મને કહે કે તમારા ઉપર સરસ્વતીની બહુ કૃપા છે. મને ઘણી વાર તંત્રી એમ કહે કે તમે આ પીએ એપીના ફોટા, એપીના ફોટા જે આવે છે એમાં તમે લાઈનો લખો, લાઈનો બહુ લોકપ્રિય લાગી, એટલે એને એમ થયું કે આ જે એપીના ફોટા આવે છે એમાં જવેરલાલભાઈ પાસે લાઈન લખાવીએ. પણ મેં કીધું હું કેવી રીતે લખી શકું, મેં ફોટો પાડતી વખતે મને જે અનુભૂતિ થઈ હોય વાતાવરણની, એટલે હું લખી શકું છું. અને જે તે થીમને લઈને એપ્રોપ્રિએટ થાય તેવું હોય, ફોટો પાડતી વખતે હું ત્યાં કલાક રોકાઉં છું, અડધી કલાક રોકાઉં, તરત ક્લિક કરી હું જતો નથી રહેતો, એટલે મને જે વાતાવરણની અસર થાય છે, મેં જોયું હોય એ હું લખ્યું છું. પણ જવેરલાલભાઈ, ક્યારેક એવું જોવા મળ્યું છે કે આપના જે ફોટોગ્રાફ્સ હોય છે, આપની તસવીર હોય છે, તેની નીચે ઘણી બધી લાઈનો હોય છે, એટલે આપ લગભગ 4 કે 5 લીટીનો આખો પેરેગ્રાફ જેવું હોય છે અંદર, ક્યારે તમને એવું નથી થતું કે તસવીરને એની જાતે બોલવા દેવી જોઈએ? તસવીરને બોલવા દેવી હોય તો એવી તસવીરને બોલવા દેવી જોઈએ જે મંદિર ઉપર મોર બેઠો હોય, પનિયારીઓ પાણી ભરીને જતી હોય, એમાં લાઈનની જરૂર નથી. પણ મારી સ્ટોરી બીજી જગ્યાએ આવતી નથી, એટલે એની સાથે સ્ટોરી એ લોકો એડજસ્ટ કરે છે, એટલે 15 લાઈન એટલા માટે લેતા હોય છે. ઓકે ઓકે, એટલે કે જે આપ જે ફોટોગ્રાફ લો છો એ ક્યાંય પણ સ્ટોરી છે નહીં, એટલા માટે સ્ટોરી વિથ ફોટોગ્રાફ્સની રીતે જ આપ કમ્પેલ કરીને, શોર્ટ કરીને આપ આપવાનો પ્રયત્ન કરો છો. અને ઘણા લોકો વાંચકોના મારો ટેલિફોન આવે કે 2-3 લાઈન જ કેમ લખી, એટલે એ લોકો ટેવાઈ ગયા, 10 લાઈન હોય તો પણ વાંચે જ બધા. આદત આપે પાડી દીધી છે કે બધાને કાગળ આવે, ટેલિફોન આવે મારા ઉપર, લોકોને જ્યાં જઈએ ત્યાં એ લોકોને ઘણાનો ફોન આવે કે આ જગ્યા આમ છે. પણ મને એમ લાગે કે આમાં કેમેરાનો ઉપયોગ થયો છે તો જ હું જઉં, બાકી એમને ફોટો લેવા જતો નથી. જવેરલાલ, બીજું મારે કેવું છે કે ખાસ મને એ વાત સમજાવો કે કોઈ પણ તસવીરને જોવા માટેનું પણ એક જ્ઞાન હોય છે, એક વિશિષ્ટ સૂઝ હોય છે, તસવીરને કઈ રીતે જોવી જોઈએ? કારણ કે ઘણી વખત આપને પણ થતું હશે કે મેં આ એંગલથી તસવીર લીધી છે, પરંતુ મહત્તમ દર્શકોએ કે વાચકોએ એને બીજી રીતે જોઈ, તો એ સૂઝ એટલે કઈ તસવીરને કઈ રીતે જોવી જોઈએ, અને કદાચ એ ખુલાસા કરવા માટે આપ નીચે લાઈનો લખો છો ના? ન્યૂઝ વેલ્યુ અને ફોટો વેલ્યુ બંનેને સાચવીને જો તમે તસવીર લો તો જોવી ગમે, અને તસવીર નીચે કોઈ જાતનું મેટર ન હોય તો તસવીર અપંગ બની જાય. એટલે કંઈક મેટર તો હોવું જોઈએ, કંઈક વાત હોવી જોઈએ, વાત વગરની છબી નકામી છે એવું માનું છું, લંગડી થઈ જાય. એટલે કંઈક ને કંઈક ન્યૂઝ વેલ્યુ હોવી જોઈએ ફોટોગ્રાફમાં. આટલા બધા ફોટોગ્રાફ્સ, લાખો લાખ કરતા વધારે આપે તો ફોટોગ્રાફ્સ લીધેલા છે, એવો એક કોઈ એવો પ્રસંગ કે જ્યાં ખરેખર ઝવેરલાલ મહેતાને ગુસ્સો આવ્યો હોય? ગુસ્સો તો ડગલે પગલે રાજીપો આવે, ગુસ્સો આવે, બધા એક્સપ્રેશન આપણા વ્યક્ત થઈ જતા હોય છે. કારણ કે બેઝિકલી મને માણસમાં જ રસ છે, અને માણસને હું ચોપડી તો વાંચતો જ નથી, કોઈ પણ સાહિત્યકારનું હોય હું વાંચતો નથી, પણ માણસને આરપાર નીકળી ગયો એટલે હું નાટક જોવા જતો નથી. દરેક માણસ નાટકનું પાત્ર લાગે છે, મેકઅપ વગરનું રિયલ પાત્ર, એક એક માણસ, એટલે હું ફૂટપાથ ઉપર ઉભો ઉભો આખો દિવસ પસાર કરી શકું, એટલો બધો મને માણસમાં રસ પડી ગયો, એટલે હું લખી શકું છું. માણસ આરપાર નીકળી ગયો, પણ પ્રભાવિત નહીં થવાનું. જો તમે પ્રભાવિત થાઓ તો ખરાશ. જવેરલાલભાઈ, આ જ મારે પૂછવું છે કે આપ અત્યાર સુધીમાં આટલા બધા પોલિટિશિયન્સને મળ્યા છો, બધી સેલિબ્રિટીઝને મળ્યા છો, પણ ક્યારેય એવું જોવા નથી મળ્યું કે આપ એમનાથી ઇમ્પ્રેસ થયા હો? મારે આ જ વિષય પર આવવું હતું, આપ પહેલા જ આપે એનું. એટલે મને છે ને આમ બધા નેતાઓ બધા મેં જોયા, પણ એમાંથી હું કોઈ બધા ચોર જેવા લાગ્યા, મને કોઈ સારા માણસ લાગ્યા, બધાને સત્તાનું નશો ચડી ગયો છે.
એક ઇન્દિરા ગાંધીથી હું પ્રભાવિત થયો કે ઇન્દિરા ગાંધીની પર્સનાલિટી બહુ સરસ હતી. એને દિલ્હીમાં બધા કઈ ખાસિયત કઈ ગમી તમને એમનો અનુભવ કોઈ? દિલ્હીમાં હું 4 વર્ષ રહ્યો ને, દિલ્હીમાં 4 વર્ષ નજીક જવા દેતા હતા, એની વાતો સાંભળતો હતો હું. તો જેટલા સંસદ સભ્યો ત્યાં આવે એની પાસે આવતા હતા, એને કહેતા તમે તમારા પ્રદેશમાં જ કામ કરો, સેવા કરો, અહીંયા શું બધા દોડ્યા આવો છો એમ. એની ઉધરોળ લીધી હતી ઇન્દિરા ગાંધી, એટલે એ હિસાબે એનો સ્વભાવ સારો હતો. ગુજરાતના રાજકારણીઓમાંથી મને તો કોઈ એવું દેખાતું નથી. પ્રજા આપણી છે નપુંસક થઈ ગઈ અત્યારે, અને આ લોકો જે નેતાઓ છે એ સત્તામાં જ પડ્યા છે એવું અત્યારે પણ દેખાય છે. આખા હિન્દુસ્તાનની દશા તમે જુઓ, લોકો માર ખાય છે, લાઠીચાર્જ, ટીયર ગેસ, મરી જાય છે. પણ જો એક ચૂંટણી વખતે ગામડામાં દોડતા હોય છે, ધૂળ ઉડતી હોય છે હેલિકોપ્ટર પાછળ, પીવા પાણીની સગવડ પણ નથી કરી હોતી ચૂંટણી પ્રચારકમાં, પણ છતાં એ ગામડાની પ્રજા શું, આપણે શહેરના માણસો શું ગાંડા થઈ ગયા છે નેતાઓ પાછળ, એક્ટરો પાછળ. એટલે આ દશા છે અત્યારે. તો એ આ જે પરિસ્થિતિ રોજીંદી હોય છે એના ઉપર ઓબ્ઝર્વ કરવું જોઈએ, છબીકારે તો જે લખી શકે. મારો પ્રશ્ન ફરી વાર પાછો લાવું છું કે એવી કોઈ તસવીર આપ લેવા ગયા હો અને ત્યાં ખરેખર ઝવેરલાલભાઈને લાગ્યું કે નહીં, લીવ ઇટ, મારું સમાન ગવાયું છે, હું નીકળી જઉં છું, એવો કોઈ બનાવ? ના, એવું તો સમાન ગવાયું હોય તો હું ત્યાં જતો જ નથી. એવું પરિસ્થિતિ જ્યાં અનયુઝ્યુઅલ પિક્ચર લેવાની મારી ઈચ્છા હોય હંમેશા. દાખલા તરીકે હમણાં કોન્વોકેશન હતું ગુજરાત યુનિવર્સિટીનું, ત્યારે એ લોકોએ આગલે દિવસે લખેલું કે ખાસ છે કોન્વોકેશન, અને 2000 એટલા લોકો આવશે વિદ્યાર્થીઓ ડિગ્રી લેવા માટે. 35-40 જ હતા અને ખાલી ખમ હતું, એટલે મેં એ ચિત્ર જ લીધું અને બધા આઈસ્ક્રીમ ખાતા હતા. એટલે એ આવા ચિત્રો જ પસંદ કરવા જોઈએ તો જ લોકોને મજા આવે. ચીલા ચાલુ મજા ના આવે, ગ્રુપ ફોટામાં દેખાવ કરતા હોય, બહુ જૂનું થઈ ગયું. જૂની ફ્રેમમાંથી નીકળીને ફોટોગ્રાફરે નવું વિચારવું જોઈએ. અત્યારે મુંબઈ, દિલ્હી, ઉત્તર પ્રદેશના અખબારોમાં આ ટાઈપના જ ફોટો આવે છે. દાખલા તરીકે હમણાં તમને આપું, ચૂંટણી પ્રચારની સભા હોય એમાં આગળ ઓડિયન્સ બેઠવો હોય, અહીંયા બધા નેતા બેઠા હોય, પાછળ ફોટોગ્રાફર હોય, તો ફોટોગ્રાફર સૂચના કરે કે મુલાયમસિંહજી આમ જુઓ ને જરા, એટલે મુલાયમસિંહજી આમ જોવે. હવે આમ આવા ફોટા આવું નહીં કરવું જોઈએ. ફોટોગ્રાફરે કોઈ સૂચના નહીં આપી જોઈએ કે તમે આમ કરો, આમ ભરો. એવું સૂચના તમારા એંગલથી તમને યોગ્ય લાગે. દાખલા તરીકે આપણા કુમારના તંત્રી બચુભાઈ રાવત, બરાબર, ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ રોબિન ડેવિડ, એ લોકોને પદ્મશ્રી એવોર્ડ મળ્યો ત્યારે હું દિલ્હી હતો, અને એ લોકો આમ ભિખારીની જેમ એવોર્ડ લીધો રાષ્ટ્રપતિ પાસે, એ ફોટો લેવો મને ગમતો નથી, કારણ કે એનું ગૌરવ હણાય છે આમાં. એવું ચિત્ર ન લીધું મેં, પણ એ બહાર નીકળ્યા ખુમારીથી હાથમાં પદ્મશ્રીને એવોર્ડ, તો કેલેન્ડર જે હોય છે દેખાવમાં, તો બહાર નીકળતી વખતે મેં બંનેનો ફોટો લીધો. તો આવું જરૂરી છે કે ગૌરવ વધે એવા પિક્ચર લેવા જોઈએ. જવેલાલભાઈ, આપે વાત કરી તે પ્રમાણે આપ તો એક એસ્ટાબ્લિશ કરી દીધું છે કે યસ આઈ એમ ધ બેસ્ટ, અને આપની તસવીરે પણ પુરવાર કરી આપ્યું છે. હાલના અત્યારે જેટલા પણ તસવીરકારો છે એમાંથી આપ કોને ઉજ્જવળ જોઈ શકો છો અથવા તો એપ્રોપ્રિએટ છે? આમ ઘણા સરસ ફોટોગ્રાફ આવે છે, એટલે હું ફોટોગ્રાફરને ટેલિફોનથી અભિનંદન આપી દઉં સવારમાં કે સરસ ફોટો આવ્યો એમ. ક્યારેક ક્યારેક ફોટોગ્રાફર લોકો, આપ વખાણ બહુ ઓછા કરો છો અને બહુ ઓછા કરો છો અને બહુ ઓછા ના કરો છો. ના, એટલે મને ગમે તો એને ફોટો લેવા. કોણ આપણે ગમે કોણ અત્યારે એમાં? ક્યારેક મનીષ મિસ્ત્રી છે, સારા ફોટો લાવે. ક્યારેક જાવેદ રાજા સરસ ફોટો લાવે છે. ક્યારેક સંદેશવાળા પણ સરસ ફોટો લાવે. તો હું કોઈનો ભેદભાવ કરું, એને પ્રોત્સાહન આપવા, કલાકાર તરીકે મારે ફોન કરવો જ જોઈએ, તો હું ફોન કરું છું. એ લોકો અને સારું લાગે. દર્શક મિત્રો, ખૂબ જ રસપ્રદ વાતો ચાલી રહી છે ઝવેરલાલ મહેતા સાથે, પરંતુ સમય થયો છે એક વિરામનો. મળી એક નવા બ્રેક પછી. દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું બ્રેક પછી કાર્યક્રમ અતિથિમાં. અતિથિ એટલે કે ગેસ્ટ ઓફ ધ ડે. અને આજે અમારા સ્ટુડિયોમાં હાજર છે અમારા અતિથિને અંતરંગ વાતો કરવા માટે ઝવેરીલાલ મહેતાજી. ઝવેરીલાલભાઈ, એક અંગત પ્રશ્ન પૂછવો છે. ઘણી બધી વાતો કરી આપના જીવનની, આપ ક્યારે હેટ વગર જોવા નથી મળ્યા? મને એક પ્રસંગે
આજથી લગભગ 15 વર્ષ પહેલા સીએન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ કોઈ રાખ્યો ફંક્શન, એમાં એક હેટ પહેરીને એક છોકરો આવેલો વિદ્યાર્થી, આજથી 15-20 વર્ષ પહેલા. આઈઆઈએમમાં કંઈક હતો પ્રોગ્રામ, તો એ હેટ મેં પહેરીને તો મને અરીસામાં જેવું જામી ગઈ. ત્યારથી મેં હેટ ખરીદી અને ત્યારથી હું હેટ પહેરું છું. અને બધા લોકો કે હેટ સરસ લાગે છે, અને ઘણા લોકોને હેટ બહુ વર્ષો સુધી હેટ જોઈએ ને, એટલે કે તમારે કંઈ ટાળતો નથી પડી ને, એટલે મેં કહ્યું તમે હેટ ઉતારીને જોઈ લો, વાળ ખેંચે મારા જોવે. એટલે મને પોલીસ બધા લોકો કે અધિકારીઓ કે તમે હેટ સારી લાગે, હેટ વગર બહાર નીકળવું નહીં. નોર્મલી જે પ્રમાણે અત્યારે એક સિંગર હિમેશ રેશમિયા, એને પણ પોતાની એક આઈડેન્ટિટી, આપની પણ આઈડેન્ટિટી છે. અગેઇન આપે કીધું તે પ્રમાણે કે કદાચ કોઈને લાગે કે વાળ ઓછા થયા છે તેના કારણે, કદાચ એવું કશું જ છે નહીં. કશું જ નથી. તમને અત્યારે આ બધા પ્રેક્ષકો જોઈ બતાવી દઉં કે વાળ તો છે જ, પણ મને હેટ માણસ 100 વર્ષનો થાય ને ત્યાં સુધી રોમેન્ટિક લાગવો જોઈએ. મારે એ જ પૂછવું છે આપને કે આપ સદાબહાર, બિલકુલ આપને જોઈને અગેન એક દેવાનંદની યાદ આવી જાય કે સદાબહાર 79 યર્સ. દર્શક મિત્રો આપને બતાવી દઉં કે ઝવેરલાલ ભાઈ મહેતા 79 યર્સ ઓલ્ડ હોવા છતાં પણ આજની તારીખમાં પણ તેમની ફિટનેસ સદાબહાર, આટલી આપની ફિટનેસનું રહસ્ય શું છે? રહસ્ય તો આમ અંદરથી હું બાળક જેવો છું, પછી કોઈ વ્યસન નથી મને, અને બહારનું બહુ ખાતો નથી, એટલે શરીરની એ વાત. અને આ જે ડિઝાઇન છે આપણા બોડીની એ સ્ટીમ એન્જિન જેવી છે. તમે જો કોઈ એન્જિન પ્લેટફોર્મ છોડે ત્યારે યોગ કરતો એવું લાગે, આમ સ્ટીમ છોડતો બે બાજુ, તો એવી ડિઝાઇન આપણા પહેલાંની છે કે જે એક જ જાતના કોલસા નાખો તમે તો એન્જિન એકલા જ ચાલે. હા, ઠીકડા ગોગડા છાણા નાખીને કરો, બધું મફત મળતું હોય તો ઠોળા જેવા થઈ જાય આપણે. એટલે દરેક યુવાનોને હું એ જ કહું છું કે તમે સાદું ખાઓ અને સાત્વિક ખાઓ તો તમે એકલા જ રહેશો. હળવદના બ્રાહ્મણ ખૂબ જ એક અલગ પ્રખ્યાત, હા જી, ખૂબ જ એક અલગ જ ઓળખાણ હોય છે. એક તો શું કહેવાય કે એમનો મગજ ગરમ હોય અને સિદ્ધાંતને પકડી રાખે, પોતાની વાતમાં બાંધછોડ કરે નહીં. જૂના દિવસો મારે યાદ તાજા કરવા છે. અંગત મિત્રો ઝવેરલાલ મહેતાના કયા કયા? હળવદના ખેડૂતો બેઝિકલી ખેડૂત હતા. એ લોકો ખેતી કરતા, બહુ મહેનત કરતા, એટલે એ લોકો લાડુ ખાઈ જતા, ખૂબ 25-30 લાડુ ખાઈ જતા. અને વઢવાણ સુરેન્દ્રનગરમાં લોજમાં કોઈ આવે અને ધોતિયું લાલ જોવે તો ખબર હળવદ ના લાગે, રોટલી બહુ ખાઈ જશે, એટલે કે ભાઈ લોજ બંધ થઈ ગઈ હળવદના બ્રાહ્મણો. એવું હતું, એ લોકો ખૂબ જમતા, એટલા માટે કે એ લોકોની હોજરી સારી હતી અને શ્રમ પણ એટલો કરતા, શ્રમ એટલો કરતા. મારે અંગત જાણવું છે કે ઝવેરલાલ મહેતા, કારણ કે એક ડોન્ટ ફીલ બેડ, પરંતુ એવું કહેવાય છે કે ઝવેરલાલ મહેતાનો સ્વભાવ અતળો છે, બધા જોડે મળતા નથી, પણ ઝવેરલાલ, હા જી, તો જો મને એમ લાગે કે આ માણસ મળવા જેવો છે અને મળું છું, ન મળવા જેવો ચોકડી મારી દઉં. મને એટલી સૂઝ આવી ગઈ છે કે આ માણસના વાઇબ્રેશન સારા છે, મળવા જેવો માણસ છે. એવું તમે દરેક માણસને થવું જ જોઈએ, દરેક માણસ મળવા જેવો હોતા જ નથી. તો જરી કસબવાળો જેમ એમ કે આ બરાબર જરિયામાંથી નીકળશે, એમ મને માણસનો એટલો બધો 35 વર્ષથી અભ્યાસ કરું છું, પારખવાની એક સૂઝ, મને સૂઝ આવી ગઈ કે આ માણસ લુચ્ચો છે, સંત છે, સાધુ છે, ખૂની છે, ચોર છે કે રેપ કરનારો માણસ છે. મને એટલી ડિટેલમાં ખબર પડી જાય. હું દાખલા તરીકે એટલો અભ્યાસ થઈ ગયો ને કે કોઈ માતાએ બાળક તેડ્યું હોય તો હું એને કહી શકું કે તમારો દીકરો ચેરમેન થશે, આ ડાયરેક્ટર થશે, એટલું કહી દઉં. એને એની માતા ઓળખતો ન ઓળખતો, પણ એટલું જજમેન્ટ આવી ગયું, કુદરતી બક્ષિસ છે. અંગત મિત્રો કયા ઝવેરલાલ મહેતાના? અંગત વર્તુળ કયું? અંગત વર્તુળ તો અત્યારે કોઈ છે નહીં મારું. મને લાગતું હતું કોઈ સાચો પ્રેમ કરતો હોય તો. પ્રેમની શોધમાં છો હજી? ના, શોધ કઈ ને, હું મારે ઘર ભલું હું ભલો નહીં. એટલે કે કોઈ મિત્ર, અંગત મિત્ર? ના, અંગત મિત્ર તો મારી પત્ની, મારા બાળકો, આપણા પરિવાર વિશે. તો મારે 3 દીકરીઓ, એક દીકરો એન્જિનિયર છે, 3 દીકરીમાં વધારે ત્યાં દીકરાઓ, કોઈ ડૉક્ટર છે, કોઈ એન્જિનિયર છે. એટલે હું દીકરી સાથે, મારી દીકરી ઘેર આવે એટલે હું, મારી નાની દીકરી એટલે મારું દીકલું, મારું ખવરાવું ભાખરી, એટલે મને લાગે છે કે સાચો પ્રેમ આપનારા બહુ ઓછા દેખાય છે. ઝવેરલાલભાઈ હજી પણ એક 79 યર્સ, આટલું બધું એચિવમેન્ટ, હજી શું લાગે છે કે યસ મને હજી આ કરવું છે? મને લાગે છે કે જો 100 વર્ષ સુધી ભગવાન જીવડે તો હું સમાજની સેવા કરી શકીશ. અને પોઝિટિવ, નેગેટિવ ક્યારેય મેં વિચાર્યું નથી. આ કેમેરા દ્વારા જેટલા જૈન લોકો, જૈન મહારાજ સાહેબો મને મળે, વાર્ષિક ચેપ નાખે ને પત્રકાર માતા, હું મારા કેમેરા પર નાખાવું છું કે આ કેમેરા
સેવા કરે સમાજની, એટલે સાધુ સંતો મહાત્માઓ એ લોકોના બહુ જ આશીર્વાદ છે મને. વિવિધ વર્તમાન પત્રો સાથે આપ જોડાયેલા અને પત્રકાર હતો અને વર્તમાન પત્રો અને પહેલાના, એ બેમાં શું ફરક દેખાય છે? અત્યારનું જર્નાલિઝમ તો પ્રેસ કોન્ફરન્સમાં વધારે ધ્યાન આપે છે, કવરમાં. હા, કવર મળે, જમવાનું મળે અને ખાવા પીવામાં જ રસ છે. ત્યારે હું તો ક્યાંય એવી રીતે હોટલમાં ખાવા પીવા જતો નથી, હું તો સીધો જ એપ્રોચ થઉં છું અને ફોટો પાડીને જતો કરતો જ નથી કોઈને. હું ચીફ મિનિસ્ટરને બહુ મળતો નથી, મારે એની પાસે કોઈ બદલી માટે. આટલા વર્ષથી મેં કેટલાય ચીફ મિનિસ્ટર જોયા, કેટલી સરકારો જોઈ, પણ હું કોઈને મળવા જતો નથી. ઝવેરલાલભાઈ, મારે પૂછવું છે કે પહેલા જે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફી ફરી વાર પાછા આપ, એમાં પણ ખૂબ જ સુંદર આપણે તસવીરો આપે કંડારી છે. અત્યારે શું લાગે છે કે ખરેખર ટેલેન્ટ મશીનરીઝની અંદર બ્લોક થઈ ગયું છે? ના ના, અત્યારે તો જે ફોટોગ્રાફી ગુલામી હતી ને, નેગેટિવ વાળા કેમેરા હતા ત્યારે, તો એને ડેવલપિંગ કરાવવું પડતું, એલાઇનમેન્ટ કરાવવું પડતું, કમ્પોઝિંગ કરાવવું પડતું. તો અત્યારે ડિજિટલ કેમેરામાં જ કમ્પોઝિશન થઈ જાય અને તરત જ કમ્પ્યુટરમાં મૂકી દો અને જે ચિત્ર જોઈતું હોય એ તરત મળી જાય. મારે તસવીરકારો માટે કેવું છે કે તસવીરકારોમાં જે પહેલા તમારે મેન્યુઅલ ફોકસિંગ વાળા આવતા હતા અને અત્યારે છે ઓટો ફોકસ વાળા, તો ખરેખર એક સારા તસવીરકાર તરીકે આપ શું માનો છો કે બેમાંથી કઈ ક્વોલિટી સારી? ના, ડિજિટલ કેમેરા સરસ આવે, સરસ આવે છે. જમાનાની સાથે વિજ્ઞાને આટલી પ્રગતિ કરી છે, એનો લાભ લેવો જોઈએ. લેટેસ્ટ કેમેરા નીકળતા જાય છે અત્યારે, પણ ફોટોગ્રાફીમાં મજા. ડિજિટલ કેમેરામાં પ્રકાશ ઓછો હોય તો ચાલે, પણ અત્યારે તો ફ્લેશનો ઉપયોગ બહુ જ કરે છે. કેમેરાનું આટલી પેલી સરસ લેટેસ્ટ. ઝવેરલાલ મહેતાના આદર્શ કોણ તસવીરકારમાં? મારા આદર્શ કિશોર પારેખ અને રઘુરાય, એ બધા મારા મિત્રો જેવા હતા દિલ્હીમાં. ઝવેરલાલ ભાઈનો ફેવરેટ સિંગર કોણ? ફેવરેટ સિંગર કિશોર કુમાર. કિશોર કુમાર, કિશોર કુમારને અહીં આવતા હતા, મેં એને ફોટા પાડી દેલા. એનો શો હતો. કિશોર કુમારની સૌથી વધુ ગમતી રચના કઈ આપણે? કયું ગીત ગમે વધારે? એના મોટાભાગના એના ગીતોમાં એક્સપ્રેશન આવતા હતા, એ કોઈ અત્યારે લાવી શકતો નથી. રોમાન્સ આવે, દર્દના આવે, બધા જ જાતા એક્સપ્રેશન અવાજમાં આવતો. ભી સૌથી વધુ ગમતું હતું, એટલે મારો લોકપ્રિય હતો, મારો પ્રિય કલાકાર હતો. એટલે એનું અવસાન થયું ત્યારે હું ખંડવા પણ ગયેલો. ઓકે, હા, ખાસ. અને એને કીધું તો મુંબઈ આવો તો મારી સાથે મારા ઘેર જ ઉતરજો. એ મને ખાસ. એનું કયું ગીત સૌથી વધારે? આમ તો એનું બહુ યાદ નથી, પણ બધા મોટા ભાગના જોયું ને. ગુરુ મારા મગજમાં છે. ગુરુમાં એ બકરીના બચ્ચા વચ્ચે જે પહેલું નૃત્ય કરે છે એ બહુ સરસ, પ્યોર ભારતીય લાગે આપણને. સંગીત કોનું સાંભળવું ગમે વધારે? સંગીતકારો તો આપણે બધા પહેલાના સરસ થઈ ગયા, પંકજ મલ્લિક, પછી જે મને તો કદાચ બહુ વધારે યાદ નથી, પણ અત્યારના ઘોંઘાટ ભેરા અને જે પેલા ગાય છે ને નાકમાંથી, શું નામ, રેશમિયા, એમાં મજા નથી આવતી. અને સૌથી વધુ એવું કયું પ્લેસ કે જે ઝવેરલાલ મહેતાને રોકાવું ગમે અને ત્યાંની તસવીરો લેવી ગમે? શું, કયું સ્થળ એવું? આપણે સૌરાષ્ટ્રમાં તો એટલા બધા સ્થળો છે ને કે એમ થાય. કચ્છમાં વધારે, કચ્છના બધા લોકેશન બહુ સારા, રાજસ્થાનના લોકેશન સારા, પણ આપણે બધી જગ્યાએ કાશ્મીરમાં સરસ. આ બધી જગ્યાએ હું ફેરું છું તો એમ થાય કે હજી ફોટા પહેલા જ કરીએ આપણે, એટલું સરસ. જવલભાઈ, અંતમાં અત્યારે જે ઉભરતા હોવા તસવીરકારો છે એને શું મેસેજ આપો છો? એને મેસેજ શું આપવા માંગો છો? નવા જે તસવીરકારો કદાચ આ ફિલ્ડમાં આવવા માંગતા હોય તેમના માટે શું મેસેજ છે? સંદેશો એ આપવાનો કે પહેલા તમે વાતાવરણને જુઓ, કયા એંગલથી દ્રશ્ય લેવું, શું લેવું જોઈએ, ઉતાવળની કરો, વિચારો, એ ઘટના સ્થળે તમે ઉભા રહો, વિચારો અને પછી તમે ક્લિક કરો તો એમાં જાન આવી જશે. બાકી ઉતાવળે આમ ભાગમ ભાગમાં તમે પિક્ચર નહીં, મિસ્ત્રી જેવું કામકાજ થઈ જશે. ઓકે, તો દર્શક મિત્રો, આપણે જોયું તે પ્રમાણે ઝવેરલાલ મહેતા કે 79 યર્સની એજમાં પણ અત્યારે જ એટલા તરોતાજા ફિટ, એટલે કહી શકાય કે સદાબહાર એક વ્યક્તિત્વ આજે એની સાથે મુલાકાત કરી. ખૂબ જ ઘણી બધી અંતરંગ વાતો હતી, પરંતુ સમયના અભાવે જે વાત થઈ શકી છે. આવનારા દિવસોમાં જરૂરથી અમે પ્રયાસ કરીશું કે ઝવેરલાલભાઈ સાથે બીજી એક મુલાકાત પણ ગોઠવી શકાય, અને આશા રાખીએ કે પ્રભુ પાસે પ્રાર્થના પણ કરીએ કે આવા એક સારા કલાકાર અને એક સારા વ્યક્તિને દીર્ઘાયુષ્ય પ્રભુ પ્રાપ્ત કરાવે. ઝવેરલાલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર આ કાર્યક્રમમાં. દર્શક મિત્રો, આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો ત્યારે અમને જરૂરથી લખીને મોકલાવો.
જો કદાચ અમને એસએમએસ કરવા માંગતો તો આપ એસએમએસ માં આપના મોબાઈલ માં ટાઈપ કરો અતિથી ATITHI ત્યારબાદ સ્પેસ છોડી આપનો અભિપ્રાય અને આપનું નામ અને અમને સેન્ડ કરો 600063 પર. અને જો આપ અમને ઈમેલ મોકલવા માંગતા હો તો અમને ઈમેલ કરી શકો છો atithi@citybroadband.com. તો ચાલો દર્શક મિત્રો ફરી મળીશું અતિથિ કાર્યક્રમમાં એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી મને અને ઝવેરલાલ બેનર્જી આપશો નમસ્કાર.